कॉमर्स एंड इंडस्ट्री द्वारा आयोजित स्पार्कल 2019 जे आवतीकाल शुरू થવા જઈ રહ્યું છે તે નિમિત્તે ઉપસ્થિત સંસ્થા ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ, એક્ઝિબિશન સેલ હેડ શ્રી દેવેશભાઈ પટેલ, એડમિનિસ્ટ્રેશન સેલ હેડ અકુલભાઈ પાઠક, એક્ઝિબિશનના અમારા કન્વીનર સિનિયર એવા રાજેન્દ્રભાઈ લાલવાલા, સ્પાર્કલ એક્ઝિબિશન કે જેમાં આપણે ખૂબ જ મહેનત કરી છે અને કરતા આવ્યા છે એવા ચેરમેન એવા શ્રી જયંતિભાઈ, કલ્પેશભાઈ, નિલેશભાઈ, કીર્તિભાઈ શાહ, ખૂબ જ મોટી સંખ્યામાં આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌપ્રથમ તો આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે અને આપ આપના કિંમતી સમયમાંથી સમય ફાળવીને અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છો એ બદલ હું આપનો આભાર માનું છું અને આપનો સ્વાગત કરું છું. ચેમ્બર જે કન્વેન્શન સેન્ટર છે એની અંદર વર્ષની અંદર અનેક અલગ અલગ સબ્જેક્ટની ઉપર એક્ઝિબિશન કરતું જ આવ્યું છે અને એના ભાગરૂપ જે સુરતની મેઇન ઓળખ છે ડાયમંડ ને આપણી જ્વેલરી ઇન્ડસ્ટ્રીની, એના પ્રમોશન માટે છેલ્લા 10 વર્ષથી સ્પાર્કલનું આયોજન કરતા આવ્યા છીએ કે જેના એનું બીજું એક આવતીકાલથી એક્ઝિબિશન આ વર્ષનું થવા જઈ રહ્યું છે. અગાઉના વર્ષોમાં શરૂઆતના તબક્કામાં B2C આપણે કરતા હતા, ત્યારબાદ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અને જે એની રિયલ પર્પઝ ને જોતા છેલ્લા 3 વર્ષથી આપણે B2B કરવાનું સ્ટાર્ટ કર્યું છે અને એની અંદર ખૂબ જ સારો પ્રતિસાદ અને જે રિયલ ઇન્ડસ્ટ્રીનું જે જરૂરિયાત છે કે જે B2B એક્ઝિબિશનો દ્વારા જ એને અનુકૂળ એવી રીતે એનું પ્રમોશન થઈ શકે છે અને એ 2 સફળ આયોજન બાદ આ વર્ષે આપણે ત્રીજું B2B એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે. આપ સૌને ખ્યાલ જ હશે કે આ એક વાયબ્રન્ટ ઇવેન્ટનો ભાગ છે જે ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ કરવામાં આવે છે. એનું જ્યારે બી વાયબ્રન્ટ હોય છે ત્યારે આ કર્ટેન રેઝર ઇવેન્ટ હોય છે. આ વખતે વાયબ્રન્ટ નથી પણ આપણે આ ચેમ્બર દ્વારા આ વખતે આયોજિત છે. જ્યારે પણ વાયબ્રન્ટ હોય છે ત્યારે આપણે આને કર્ટેન રેઝર વાયબ્રન્ટની ઇવેન્ટ ગણીએ છીએ અને એમાં ગવર્મેન્ટ પણ ખૂબ જ આપણને સહકાર આપીને એને ટૂંકમાં આ એક ગવર્મેન્ટના લેવલ પર પણ આ સ્પાર્કલ એક્ઝિબિશનનું ખૂબ જ મહત્વ છે. આ વખતે જે આયોજન થયું છે એમાં જે સ્પાર્કલની ટીમ છે એમણે ખૂબ જ જહેમત ઉઠાવી છે. જે યંગ ટીમ છે ઘણા મહિનાથી એ ખૂબ જ પ્રયત્નશીલ છે અને એમણે ખૂબ જ મહેનત કરીને આની સફળતા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. તો સૌપ્રથમ તો હું દેવેશભાઈ જે એક્ઝિબિશન સેલ હેડ છે, રાજેન્દ્રભાઈ લાલવાલા કે જે એમના કન્વીનર અને આખી ટીમ એમને હું ખાસ અભિનંદન આપું છું કે એમની આ મહેનત ખૂબ જ દૂરંદેશી છે. આવનારા વર્ષોની અંદર જે આ ઇન્ડસ્ટ્રીને આના જે પાયો આ હમણાં બની રહ્યો છે એને લીધે સુરતની ઇન્ડસ્ટ્રીને ખૂબ જ ફાયદો થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. આ વખતે જે વધારે માહિતી દેવેશભાઈ અને જયંતિભાઈ આપશે, દિનેશભાઈ ઓફકોર્સ કે જે આ ઇન્ડસ્ટ્રીના જ પ્રણેતા છે, એમના જ માર્ગદર્શનથી આ અગાઉના સ્પાર્કલો પણ સફળતાપૂર્વક થયા હતા. આ વખતે અમે નસીબદાર છીએ કે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હાજર છે અને એમના માર્ગદર્શન હેઠળ આ ટીમે ખૂબ જ સરળ બહુ સારી રીતે આયોજન કર્યું છે. તો વધારે માહિતી આપશે, વધારે નહીં કહેતા હું, વધારે દેવેશભાઈ તમને જ વિનંતી કરું છું અને જયંતિભાઈ કે આપ જ માહિતી આપશો તો વધારે એમને માહિતી મળી રહેશે. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને આપ સૌ દર વખતે ચેમ્બરની દરેક પ્રવૃત્તિઓને સારી રીતે કવર કરીને આપ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી અને લોકો સુધી પહોંચાડો છો એ બદલ હું આપનો આભારી છું અને મને વિશ્વાસ છે કે અમારી બધી પ્રવૃત્તિઓ આપ સારી રીતે કવર કરશો અને જે અમારો પર્પઝ છે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવાનો એમાં આપ ભાગ અમારે અમને સાથ સહકાર આપશો. થેન્ક યુ વેરી મચ. જેમ આપ સૌ જાણો છો આવતીકાલથી આપણે આ B2B જે આપણે સ્પાર્કલ ચાલુ કર્યું એનો આ ત્રીજો ઇવેન્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ખાસ જણાવીએ કે આ વખતે આ ઇવેન્ટમાં જે સૌથી તમે કહી શકો કે ખૂબ જોશમાં કામ કર્યું હોય તો એવી સુરત આપણું SJMA સુરત ગેલેરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશને ખૂબ જ જહેમત ઉઠાવી છે અને મહત્તમ સ્ટોલ એ એસોસિએશને આપણને મેળવવામાં સફળતા અપાવવામાં ખૂબ જ તંતોડ મહેનત કરી છે. સૌને વિનંતી કે પ્લીઝ જરા આપ જ્યાંથી સાંભળશો પ્લીઝ
થેન્ક યુ. સાથે સાથે જ્વેલરી અને જ્વેલરીને લગતા તમામ પાસા એ તમામ એસોસિએશનો ચેમ્બરની સાથે જોડાઈને એક આપણને આની અંદર એના સ્ટોલો રાખીને આ એક સ્પાર્કલને જે બી ટુ બી અભિગમને નવો એક ઊંચાઈ આપવા માટે મહેનત કરી છે, તેવા અન્ય એસોસિએશનો પણ જેએમએ જે મશીનરી જ્વેલરી મશીનરી એસોસિએટ મુંબઈથી જે આપણી સાથે છે, સુરત ડાયમંડ એસોસિએશન ઓફકોર્સ જે આપણે ચેમ્બરમાં કમિટીમાં ઘણા આપણી સાથે ભાગમાં અહીંયા આપણી મેનેજિંગ કમિટીમાં પણ જોડાયેલા છે, તેઓએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી છે. ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતે પાર્ટિસિપન્ટ્સ આપણે જે આ બી ટુ બી અભિગમને કારણે સુરત સિવાયની સિટીઓમાંથી પણ આપણને પાર્ટિસિપન્ટ્સો મળ્યા છે. સુરત ઉપરાંત આપણે જો કહીએ તો જયપુર, દિલ્હી, મુંબઈ અને ખાસ એક કહીએ તો અમેરિકાથી પણ આપણી પાસે પાર્ટિસિપન્ટ્સ તરીકે મશીનરી સેક્ટરમાં આવ્યા છે. અને જે પહેલીવાર દિલ્હી અને જયપુરથી લોકો આવે છે તેઓએ આપણા રિપોર્ટ્સને લઈને જે ગયા વખતે જે રીતે બિઝનેસ આ લોકોને મળ્યો હતો બી ટુ બી, મિત્રો ખાસ કરીને જણાવવાનું કે આની અંદર આપણે જે બી ટુ બીની અંદર કોન્સેપ્ટ એવો રાખ્યો છે કે ઇન્વિટેશન પણ એ જ સ્ટાઇલથી ડોર ટુ ડોર આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. એમાં ખાસ કરીને સાઉથ નોર્થ બધી બાજુ આપણે કવર કરી અને ત્યાં રૂબરૂ આપણે અહીંયાથી એક ટીમ છોકરાઓની એવી બનાવી હતી કે સુરત સિટી પણ હોય તો એમાં તમામ જ્વેલરોને રૂબરૂ જઈને એમની પાસે રજીસ્ટ્રેશન કરાવી અને આવે છે. આવી રીતે સુરત ઉપરાંત સાઉથમાંથી જો ગણીએ તો મુંબઈ, બેંગ્લોર, ત્રિચી, મદ્રાસ આ બધી જ જગ્યાએ છોકરાઓએ ફરીને આવી રીતે બાયર્સને બોલાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જે ખરેખર ખૂબ જ મોટા જ્વેલર્સો છે તેમને માટે અહીંયા થોડી અલાયદી વ્યવસ્થા પણ કરી છે, એઓને ખરેખરી મહેમાનગતી અને સાથે સાથે બિઝનેસ કરે તેવું એક વાતાવરણ ઊભું કર્યો. અને આ લોકોને આપણે આપણા ગેસ્ટ તરીકે હોટલોમાં ઉતારો પણ આપણે આપવા જઈ રહ્યા છે. એમને લોકલ ટ્રાન્સપોર્ટેશન એટલે હોટલથી સેન્ટર સુધી અને સેન્ટરથી હોટલ સુધી લાવવાની પણ આ વખતે આપણે વ્યવસ્થા એક કરી છે. મિત્રો આજ જે બી ટુ બીનું ખાસ જે આપણું નજરાનું હતું કે સ્ટોલ રાખનારા માણસો એને મહત્તમ બિઝનેસ મળી રહે એના માટેથી થઈને આવા આમંત્રણો 3000થી વધુ આવી 12 સિટીઓમાં ફરીને અપાયા છે. અને ઓફકોર્સ સાઉથ ગુજરાતમાં પણ અહીંયાના જ આપણા વોલેન્ટિયર્સ મિત્રોએ ફરીને આવી રીતે આમંત્રણો આપ્યા છે. તો આશા રાખીએ છીએ કે મોટી સંખ્યામાં જ્વેલર્સો આ શોનો લાભ લેશે. અને બાકી વધુ માહિતી હું જયંતિભાઈ જે આપણા આ પર્ટિક્યુલર સ્પાર્કલ ઇવેન્ટમાં ચેરમેન છે તેમને વધારાની માહિતી આપવા. આપણે પૂરતો જે આપણે ગયા વખતે પણ હવે જે બનાવ જે દુર્ઘટના આપણે કહી શકીએ પણ આપણી સચોટતા હંમેશા હોય જ છે. આપણે કોઈ પણ ખૂણો કે એંગલ છૂટી ન જાય એના માટે પૂરતા આજે આની અંદર દરેક સ્ટોલ દીઠ અને ઇન્ડિવિડ્યુઅલ પેલા લોકોએ પણ લગાવ્યા છે. પાથવે પર પણ જે આપણા સેન્ટરના કેમેરા ઓલરેડી જે 70-80 કેમેરા લાગેલા છે તેને આપણે જણતા નથી. અને તે ઉપરાંત આપણે એક પણ ખૂણો એ ડબલ એંગલથી હંમેશા કવર થાય એના માટે 350થી વધારે કેમેરા અત્યારે ત્યાં લાગી ચૂક્યા છે. એ જ રીતે સિક્યુરિટી અરેન્જમાં પણ આપણે અહીંયા જે ગયા વખતની વ્યવસ્થા હતી તેના કરતાં એ વ્યવસ્થા દોઢી જેવી થઈ ગઈ છે. બહારથી ચેકિંગ પણ એટલું જ કમ્પલસરી થઈને જશે કે ત્યાં આવીને પણ આપશે, પણ આ વખતે એ કમ્પલસરી કરી દીધું છે કે ફોટોગ્રાફ્સ વગર અને એના વગર કોઈ માણસને અંદર એન્ટ્રી આપવી નહીં અને એનો યોગ્ય આઈડેન્ટિટી કાર્ડ જોઈને જ અંદર એન્ટ્રી આપવી. એજન્સી પણ પ્રોફેશનલ એજન્સીઓ એના માટે આપણે ચેન્જ કરીને આ વખતે થોડુંક વધારાનું જે આપ પહોંચો એ આવી ઘટનાઓ નહીં બને એના માટેની પૂરતો તકેદારી રાખી છે. ખાસ કરીને આપ જોયું હશે કે જે હમણાં આપણે નવી સિસ્ટમ જે છે કે વાઇબ્રન્ટમાં આપણે જોઈ હશે આવી આવી જ એજન્સીને આપણે અહીંયા રિપીટ કરીને લાવ્યા છે કે જેથી કરીને આવી ઘટનાઓમાં આપણે એને રોક લગાવી શકીએ. પછી અંદર આવેલા માણસને કોઈ આપણે તો ગયા વખતની ઘટનાને તો આપણે દુર્ઘટના જ ગણાવી શકીએ કે જે સ્ટોલ પર 12 માણસની હાજરી હોવા છતાં
માણસ એની નજર ચુકાવીને આ કામ કરી ગયો, પણ હવે એ સેન્ટરમાંથી કોઈ માણસ આવી રીતે નીકળી નહીં શકે એ પ્રમાણેની આપણે પૂરતી અત્યારે તૈયારીઓ રાખી છે. સ્પાર્કલ 2019 કે જે આવતીકાલ છે, તેર ચૌદ પંદર સોળ આ વખતે ચાર દિવસનું આયોજન કર્યું છે કે જે બી ટુ બી 100% બી ટુ બી રહેશે. આમ તો ચેમ્બર 10 વર્ષથી આ કરે છે, પણ એની અંદર અગાઉના વર્ષોમાં બી ટુ સી કરવામાં આવતું હતું, છેલ્લા 3 વર્ષથી આપણે બી ટુ બી કરી રહ્યા છે કે જેને લઈને એકચ્યુઅલ એના બાયરો અને એ લોકોને એનો ફાયદો થાય. આપણી સાથે આ વખતે સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન, જ્વેલરી મશીનરી અને એસેસરીઝ એસોસિએશન, સુરત ડાયમંડ એસોસિએશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ જેમ એન્ડ જ્વેલરી શો, ગુજરાત હીરા દૂષ, સુરત ડાયમંડ દૂષ, જેમ એન્ડ જ્વેલરી, ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જ્વેલરી એસોસિએશન અમદાવાદ, આ બધાનો અમને ખૂબ જ વિશેષ સહકાર સાંપડી રહ્યો છે. આ વખતે પણ 125 જેટલા સ્ટોલનું આયોજન થયું છે કે જેની અંદર જયપુર, મુંબઈ અને અલગ અલગ સિટીઓમાંથી મોટી પ્રમાણમાં, મુંબઈના અને સુરતના મોટી પ્રમાણમાં જ્વેલરી અને એના મેન્યુફેક્ચરર મશીનરીવાળા ભાગ લેશે. આના માટે અમે પૂરું તકેદારી રાખી છે અને વિઝિટરો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઓલ ઇન્ડિયાથી આવશે એવો અમને વિશ્વાસ છે. ઇવન એક યુએસએનો પણ એક સ્ટોલ એક મશીનરી સેગમેન્ટમાં અમને મળ્યો છે કે જે ત્યાંથી યુએસએની પણ આવી રહ્યા છે. આખા ઇન્ડિયાની અંદર પૂરતા પ્રમાણમાં આપણે રોડ શો અને પ્રચાર કરીને ઊંચી ઓમ સંખ્યામાં બાયરો આવે એવું અમે આગોતરું આયોજન કર્યું છે અને એના માટે પૂરી સગવડ, એમને ફ્રી ઓફ કોસ્ટ રહેવાનું અને ટ્રાન્સપોર્ટની પણ આપણે સુવિધા પૂરી પાડીશું.